ओके okay. अभी प्रदीप दादा हम जी पद सुनेंगे अभी। ओके आज ओके आज स्पेशल गेस्ट आए हैं, दर्शन काका है आज तो। जय सच्चिदानंद। वेरी गुड दर्शन काका। तो दीपकांत जी ओके। जय सच्चिदानंद। हाँ जय दर्शन दर्शन सच्चिदानंद। काका आप पद गाओ। जय सच्चिदानंद। प्रदीपानंद जी। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। आव्या आदिरे अवसर पुरव त्यागना। आव्या आदिरे अवसर पुरव त्यागना। निज आत्म उत्थान रे सौरभ जो मन बाग मा। आव्या आज रे अवसर पुरव त्यागना। प्रज्ञानी परिमल प्रसराए संयम दारी तन हर खाए। जनगण मंगल गीतो गाए महावीर शासन पाठ दीपावे। महोत्सव वर्षी दान रे अपरिग्रह व्रत साधना। मोक्ष जलक्ष्मी लाण रे वीरवाणी व्याख्यान मा। आव्या आज रे अवसर पुरव त्यागना। हूँ केवल शाश्वत आत्मा छू उद्गल कर्मो नो ज्ञाता छू। हूँ केवल शाश्वत आत्मा छू उद्गल कर्मो नो ज्ञाता छू। सृष्टि दृश्यो नो दृष्टा छू। ज्ञान क्रिया नो शुद्ध करता छू। संजोग लक्षण बान रे दुखांते सुख नी चाहना। साता असाता जान रे स्वरूप संयमी आत्मा। आव्या आज रे अवसर या पुरव त्यागना। आव्या आज रे अवसर या पुरव त्यागना। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दर्शन भाई। जय जय सच्चिदानंद सर। सच्चिदानंद। पद समझ में आवियो ने? हाँ अभी सर। अच्छा तो शू समझायु को? अत्यारे अवसर आवे छे त्याग करवाનો માટે। हाँ અત્યારે અવસર આવે છે ત્યાગ કરવા માટેનો। ત્યાગ કરવાનો અવસર આવ્યો છે। હા જી હા જી। અને હું કેવળ શાશ્વત આત્મા જ છું, મારા જે કર્મો છે એનો જ્ઞાતા છું, એમ ભૂતકાળ કર્મોનો જ્ઞાતા છું એવું કહેવા માંગે છે। પ્રદીપાનંદ જી, હા જી આપ ક્યા કહેતે હૈ? એટલે કે અત્યાર સુધી ક્રમિક માર્ગમાં વસ્તુનો ત્યાગ કરવાનો હતો, અને દાદા ભગવાનના પ્રાગટ્ય પછી અહંકાર અને મમતાનો ત્યાગ કરવાનો અવસર આવ્યો છે। એ અપૂર્વ અવસર છે, કારણ કે વસ્તુનો ત્યાગ કરવાનો એ કાયમ માટેનો ધોળી માર્ગ છે, અને એ બધું ત્યાગ કરતા કરતા એ બધો પરિગ્રહ બધું ઓછું થતા થતા છેલ્લે અહંકાર શુદ્ધ થાય અને હું શુદ્ધાત્મા છું એનું ભાન થાય। એટલે અહંકારથી અહંકારને ધોવાની પ્રોસેસ ચાલતી હતી એવું દાદા ભગવાને કહેલું। અને આ જે કવિરાજે લખ્યું છે એ અપૂર્વ, એટલે કે પૂર્વે ક્યારેય પણ આવું બનેલું નહીં। એટલે કે આવો સંસાર વેશ હોય, જેમ કે ઋષભદેવ ભગવાન પછીની વાત છે, અને એમાંય તે ભરત ચક્રવર્તી રાજા એકલાને જ આપ્યું, જ્યારે આ તો બધા સામાન્ય વ્યક્તિ કે જેને આત્મા ની ખબર પણ નથી એવા બધા આપણે માઇનસ માર્ક વાળા જેને દાદા ભગવાન કહેતા હતા એવા બધાને હું શુદ્ધાત્મા છું એનું ભાન થયું। બીજું કે હવે અપૂર્વ ત્યાગ થઈ ગયો પછીથી ખરેખર હજુ આપણે આગળ જઈએ તો કે હવે આ શુદ્ધાત્મા પદમાં પ્રાપ્ત થયા પછી આખી જે કર્મોને જોવાની વાત છે કે દ્રષ્ટિઓનો દ્રષ્ટા છું, ઉદય પૂદગલ કર્મોનો જ્ઞાતા છું, એટલે એ જો દશાએ એટલે કે દ્રષ્ટિએ કરીને
આ જ્ઞાને કરીને બધું છે જ, પણ જો એ ફંક્શનલ એટલે કે એ વસ્તુ એક્ટિવ થતી જાય તો ધીરે ધીરે આખો સંયમ પરિણામ ઊભું થતું જાય, એટલે કે ક્રોધ માન માયા લોભ છે, બીજી વીકનેસો છે, એ બધી ધીરે 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 અંદર મન વચન કાયામાં રહેલી છે, દેખાતી જાય, એના પ્રતિક્રમણ થતા જાય, નિર્મૂળ થતું જાય, આખું સંયમ પરિણામ ખુલ્લું થતું જાય, અને છેલ્લે આખી પૂર્ણ દશા તરફનો એક પુરુષાર્થ આપણને પ્રાપ્ત થયો છે. એટલે મહાવીર ભગવાનની શાસનની પાઠ દીપે ક્યારે, એ બહુ સમજ. મહાવીર શાસન પાઠ દીપાએ, પછી બીજું શું છે? એક મિનિટ, આ ચશ્મા નથી મારી પાસે. મહાવીર શાસન પાઠ દીપાએ મહોત્સવ વર્ષિદાન, એટલે મહાવીર ભગવાનની જે દાદા ભગવાન કહેતા હતા કે અમે એમના શાસનના કળશ છીએ, એટલે હવે દાદા ભગવાન થકી મહાવીર ભગવાનનું શાસન આખું જે છે એ ફરી આપણે એમ કહી શકીએ કે અત્યારે છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલી રહ્યું છે. એ શાસનની અંદર દાદા ભગવાન એમના કળશ એટલે શાસનને દીપાવનારા નિમિત્ત, ઉત્કૃષ્ટ નિમિત્ત બન્યા. ખ્યાલ આવ્યો ને? હવે આપણે સૌ મહાત્મા હોય, એ દાદા ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણે આમાં કેટલો આપણે પોતે પોતાનો લાભ લઈએ છીએ, એ જાગૃતિ, એ દાદાની આજ્ઞા, એ દાદાની દ્રષ્ટિ એટલે કે સમજણ પૂર્વકનું જીવન જેટલું જીવાતું જશે તો એમાં આપણને એનો લાભ મળ્યા કરશે. ખ્યાલ આવ્યો? બાકી તો એક વાત સમજી જવા જેવી છે કે આ મન વચન કાયમાં માઇનસ માર્ક દાદા ભગવાન જે કહે છે, એટલે મને એવું લાગે કે આપણી જાતને જોઈએ તો ખબર પડી જાય કે અંદર કઈ અલગ અલગ પ્રકારની કચાસો, વીકનેસ, નબળાઈઓ, ભૂલો બધી પડી છે. હવે આપણને પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો છે તો આપણે બધા આ સમજ કે કઈ કઈ રીતે પુરુષાર્થ માંડીએ કે જેથી કરીને આપણે પણ મહાવીર ભગવાનના શાસનમાં એમની પાઠ ઉપર આપણા થકી કોઈ ડાઘ લાગે નહીં. પોઈન્ટ સમજાય છે ને? આપણે કરવાનું કઈ નથી, પણ આ કાળના રામ કે મહાવીર જ છો, એટલે પ્રત્યક્ષ મહાવીર ભગવાનની જગ્યાએ આ કાળમાં દાદા ભગવાન આપણે મહાવીર ભગવાન સમાન મળ્યા છે, તો એ એમના માર્ગને આપણે પામ્યા છે, જ્ઞાનને પામ્યા છે, તો આવ્યા આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના, એટલે કે જે હજુ પોતાપણો, જે અંદર બધું અણસમજણો કચાસો છે એ બધી કેમ કરીને નીકળતી જાય, દાદાની કૃપા આપણા પર વધતી જાય, એનો સ્વાદ આવતો જાય, અને આપણે પોતે પોતાનું કલ્યાણ કરીએ, અપરિગ્રહ વ્રત સાધના. એટલે હવે આપણે શુદ્ધાત્માને કોઈ પરિગ્રહ રહ્યો નહીં, એટલે કે આપણે નિરંતર હું શુદ્ધાત્મા છું એ પોતે પોતાના ગુણોની ભજના કરતા કરતા આજ્ઞાધીનપણે જીવતા જીવતા આપણે આપણો પૂર્ણાહુતિ કરવાની છે, એવું મને સમજાય છે. જો સંયમ ના ઉભો થયો, એટલે કે એક વખત, બે વખત, પાંચ વખત જે જે નબળાઈઓ સંજોગોને આધીન ખુલ્લી થાય છે, ત્યાં એ કચાસોને જ્ઞાને કરીને ધોવાતી જાય, જોવાતી જાય, તો પ્રતિક્રમણ યથાર્થ થતું જાય, તો મને એવું લાગે છે કે પછી આપણે સંયમ પરિણામ એની મેરે ધીરે ધીરે ખુલ્લું થતું જશે. એટલે આપણે જાગ્રત રહેવાની જરૂર છે, એમાં બોલનારાએ પહેલા રહેવાનું છે, સાંભળનારા કદાચ ના રહે તો વાંધો આવે નહીં એવું મને લાગે છે. જય સચિદાનંદ. બહારનો સંયમ એટલે કે દેખીતો સંયમ, જે બહારના સાધુઓને પણ હોય, આપણા મહાત્માઓને હોય, જેમ કે કોઈ બે શબ્દ બોલી જાય તો બહાર કશું ના બોલે, પણ અંદર સમસમી ગયા હોય. ખ્યાલ આવ્યો? એટલે બહાર બધો વ્યવહાર આદર્શ દેખાય, પણ અંદર બધું ઊંધું છતું ચાલતું હોય. એટલે બહારથી સંયમ હોય અને અંદર અસંયમ,
અને અંદરનો સંયમ એટલે શું તે કે ક્રોધ માન માયા લોભ નબળાઈઓ ઉભી થાય ખરી પણ એ જો જાગ્રત હોય તો પછી એને પોષણ ના આપે એટલે કે સપોર્ટ ના કરે. મારે થોડા દિવસ પહેલા એવો પ્રસંગ બન્યો હતો કે એક પ્રસંગમાં કઈ વાતચીત કરતા કરતા ગોઠવણીમાં કચાશ રહી ગયેલી, એટલે દાદા પાસે પ્રાર્થના કરી, શક્તિ માગી, બધું કર્યું, પણ જે રિલેટિવ રિયલ આ તે બધું જે કરીને બધું એક જ્ઞાને કરીને જે ગોઠવણી કરીને મારે એ સંયોગમાં પસાર થવાનું હતું એ ગોઠવણી કાચી પડી ગઈ એટલે વાણી થોડી ખેંચાઈ ગઈ. અને પછીથી બે દિવસ પછી ફરી પાછો મને એક સંજોગ ભેગો થયો કે મારા બે સહાધ્યાય મિત્રો હતા તો પછી ત્યાં પણ બધું મારી ગોઠવણીમાં કચાશ પડી હતી, અસરોને કારણે ઘણી બધી નબળાઈઓ મને બહાર નીકળી તે જોઈ. પછી મને ખબર પડી કે જે દેહની અંદર દાદા ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ સ્વરૂપે રહેલા છે એવી કોઈ પણ જીવ હોય, એના ઉદય કર્મો કોઈ પણ હોય, પણ એ ઉદય કર્મોને બાદ કરીને માત્ર ને માત્ર દાદા ભગવાન એટલે કે શુદ્ધાત્માના દર્શનમાં જ મારું ચિત્ત સ્થિર રહેવું જોઈએ, પણ એ ગોઠવણી કાચી પડી ગઈ એટલે પછીથી બહારનો પણ સંયમ નહીં અને અંદર તો સંયમ હોય જ કેવી રીતે, ખ્યાલ આવ્યો ને? એટલે આવી ભૂલો, એટલે હું તમને ઘણી વાર કહું છું કે બોલનારાને પહેલા રાખવાનું છે, જાગ્રત સાંભળનારા નહીં રાખે તો ચાલશે. એવું કેમ કહું છું તે કે અહીંયા ભૂલો થયેલી છે, હજુ એને રિપેરિંગ કરતા ટાઈમ લાગે છે. તો તમારે પણ કોઈક સંજોગોમાં એવું બને કે ના બને? ઘણી વખત બને. પણ આપણે શું છે કે જાગ્રત રહેવું અને એને ટેકો નહીં કરવો એ આપણો પુરુષાર્થ છે. શું છે? પુરુષાર્થ છે. હા, અને આંતરિક સંયમ તો એવી ચીજ છે કે તમને કહું કે એનું મને જે સમજાય છે કે કોઈ પણ પ્રતિકૂળ સંજોગ સામેથી આવે તો પણ એ નિર્દોષ છે, અકર્તા છે, વ્યવસ્થિત કરતા છે, શુદ્ધાત્મા છે, પ્રદીપ તારો જ હિસાબ છે, આ ચૂકતે થાય છે, એટલે એક બાજુમાં આનંદ આવતો જાય અને સામેના માટેના નેગેટિવ પરિણામ બંધ થઈ ગયા હોય. શું થઈ જાય? બંધ થઈ ગયું. એ આજ્ઞાનો આટલો મોટો પ્રતાપ છે, આ દાદાના એક એક વચનો ને જ્ઞાનનો પ્રભાવ છે, કારણ કે પોતે એ રસ્તે ચાલેલા છે અને આપણને આપેલું છે, પરંતુ એ રસ્તો હજુ ઘૂંટાતો નથી મારાથી, એટલે ઘૂંટાતો નથી ઇન ધ સેન્સ કે ઘૂંટતા ઘૂંટતા હજુ કઈક કચાસો રહે છે. શું રહે છે? બાકી આંતરિક સંયમ, એ ક્રોધ માન માયા લોભને ખોરાક નહીં આપો એટલે નબળાઈઓને ખોરાક નહીં આપો, પછી કોઈ પણ પ્રકારની નબળાઈ કેમ ના હોય. હેલો. અને બીજું દાદા કે છે કે સામાન્ય રીતે સંયમને સમજવો હોય તો શું છે તે કે ભાઈ આ જે બધું છે એમાં આપણો ઓપિનિયન બદલાઈ ગયો હોય, અભિપ્રાય. શું અભિપ્રાય બદલાઈ ગયો, એટલે અક્રમ વિજ્ઞાનમાં આને પણ સંયમ કહ્યો છે દાદા ભગવાને, કે ભાઈ મારાથી બોલાઈ ગયું પણ અંદર અભિપ્રાય હોય કે આવું ના બોલવું જોઈએ, જૂઠું ના બોલવું જોઈએ, કડક ના બોલવું જોઈએ, કોઈને દુઃખદાયક થયું ના કરવું જોઈએ, એવો અંદર અભિપ્રાય પાછળ કામ કરતો હોય ઓપિનિયન, ખ્યાલ આવ્યો ને? એને પણ દાદાએ સંયમ કર્યો છે, ખાલી અક્રમ પૂરતું, ક્રમ માર્ગની મને ખબર નથી. દીપક આનંદજી સાહેબ, જય સચિદાનંદ. જય સચિદાનંદ. શું કીધું છેલ્લું? સંયમ. ના ના, છેલ્લું શું? ક્રમ નું શું નથી ખબર કીધું? ક્રમ માર્ગમાં અને સંયમ કયો છે કે નહીં એ મને ખબર નથી. કોને કોને સંયમ કયો કે નહીં? જેમ દાદાએ કહ્યું છે ને કે ભાઈ તમારાથી કોઈને ગુસ્સો થઈ ગયો પણ તમને અંદર હોય કે આવું ના કરવું જોઈએ, આ બહુ ખોટું થઈ ગયું એમ, તો દાદા કે અમે એને પણ સંયમ કહીએ છીએ. એ બરાબર છે, પણ એ લોકો તો અંદર છૂટા પડેલા નથી ને. હા, એટલે મેં કોઈ ક્રમ માર્ગની મને ખબર નથી કે અંદર એ લોકો છૂટા પડેલા નથી, એટલે એમાં તો આ વાત આવે જ નહીં. આવે જ નહીં, બરાબર. છૂટા હોય જ નહીં. બરાબર છે, મારાથી થઈ ગયું કરીને જ રહે. આ તો આપણે છૂટા પડી ગયા છે એટલે આ રહી શકે છે. સુધારો થાય થાય ને?
અભિપ્રાય બદલાઈ ગયો એટલે અંદરથી ટેકો બંધ થઈ ગયો, ટેકો બંધ થઈ ગયો એટલે એ વસ્તુ વહેલી મોડી ખરી પડે, અને જ્યાં સુધી ખરી ના પડે ત્યાં સુધી એનો વિરોધ પ્રકટ કરતું આપણા પ્રતિક્રમણ હોય હોય ને હોય. પછી એમાં પ્રતિક્રમણ છે, પ્રતિક્રમણ હોય પણ પછી એમાં પછી આપણે એમ કહીએ કે એ તો જતું નથી, મારે કાઢવું છે, દાદા શક્તિ આપો. એટલે એને ટેકો તો નથી એવું કહી શકાય ને? હા, એને આપણો ટેકો નથી એવું કહી શકાય? હા, પણ જતું નથી કે ને તે જાણતા નથી કે અંદર ટેકો અપાય છે. બધાને ચારિત્રમો કીધો, ચારિત્રમો જોવાથી જાય. હવે જોવાથી જાય નો મતલબ શું એ સમજવું પડે. જ્ઞાન ક્રિયા, જ્ઞાન ક્રિયા નો શુદ્ધ કરતા છું કરીને કીધું. જ્ઞાન ક્રિયા એ જ્ઞાન ક્રિયા એવી છે કે તમારી પાસે જ્યાં ખામી છે, જ્યાં કચાશ છે, જ્યાં ભૂલ છે એની શુદ્ધિકરણ કરાવીને જ રહે. જ્ઞાન ક્રિયા જેમ આપણે કહીએ કે સામી ભીત આવી તો હું રોકાઈ ગયો, કેમ સ્ટોપ થઈ ગયા, ઠીક નહીં જ્ઞાન થયું ને કે સામી ભીત આવી, બરાબર છે, ભીત જોઈને અથડાતા નથી, એ વાત સમજવાની છે કે કેવી રીતે ચાલવાની ક્રિયા બંધ જ થઈ ગઈ. જ્ઞાનનું પરિણામ શું? વીરતી, એટલે વર્તે, એટલે વર્તે, એટલે જ્યાં સુધી એ વર્તતું નથી ત્યાં સુધી પ્રતિક્રમણ જોર રાખવાનું. એટલે પ્રતિક્રમણ થી પછી એટ એ ટાઈમ વર્તતું થઈ જાય, પ્રતિક્રમણ થી જાય ને, પણ પછી પાછળ એવું બધું બોલવાનું નહીં, નથી જતું, નથી જતું, મારે તો કાઢવું છે, મારે તો ભૂલ નથી કરવી, પણ એ જતી નથી તો શું કરવું, મારે કાઢવી છે બસ, પતી ગઈ, જતી નથી એ જોવાનું જ નથી. પણ શું કરું, જતી નથી એનો મતલબ શું કરું? આ તો આ શું કે ખબર, બાબો કે બેબી કે મારે નથી કરવું, પણ શું કરવું, એ જતું નથી તો હું શું કરું? એટલે જાણે જાણે ટેકો આપ્યો કહેવાય, એવું કહેવાય કે એનો એનો વિરોધી છું એમ કરીને જ રહેવાનું. આવી રીતે બોલવાથી આપણે જાણતા નથી કે એને ટેકો મળી જાય છે. એનો એક દાખલો આપું. દાદા મારી એક્ઝામ છે, મને ખબર છે કે મારે ભણવાનું જ છે, તોય હું રમવા જતો રહું છું. આ જેને આ બાળક બોલે છે કે એનો વિરોધ વ્યક્ત કરે છે કે રમવા જવાનો પક્ષ વ્યક્ત કરે છે? રમવા જવાનો પક્ષ, આમાં રમવા જવાનો પક્ષ વ્યક્ત થાય છે એ કોઈને ખ્યાલ જ નહીં આવતો. મારી પરીક્ષા છે, મારે રમવા નથી જવાનું, દાદા મને શક્તિ આપો, તમે હું ભણી શકું, ભણવામાં જ મારું ધ્યાન રહે એવી શક્તિ આપો. આમાં ખુલ્લો ઉઘાડો વિરોધ, પણ હું શું કરું, મને તો અંદર રમવાનું જ મન થાય છે અને હું રમવા જ જતો રહું છું. સમજાયું? બહુ ઝીણું અંદરથી રહે. એટલે મૂળ વાત શું આવે કે જ્ઞાન પ્રકાશ ખુલ્લો થવાથી આપણને આપણી બધી પ્રકૃતિની ભૂલ ખબર પડે,
એ ખબર પડે એની પાછળ પ્રતિક્રમણ જ હોય, પ્રત્યાખ્યાન જ હોય, એને કોઈ રીતે ટેકો ના હોય, એ આપણે શું કીધું વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં આવી જાય છે. એટલે જ્ઞાન ક્રિયામાં જોયું તો ખરું તમે, એટલે નિશ્ચય દ્રષ્ટિથી તમે આજ્ઞાનું ફોલો કરી, પછી વ્યવહાર દ્રષ્ટિનું શું? વ્યવહાર દ્રષ્ટિ એ પુરુષાર્થની ભૂમિકા છે, જેમ જોવાનો પુરુષાર્થ છે ને, તેમ વ્યવહાર દ્રષ્ટિથી હું નામ ધારી છું એ પુરુષાર્થ છે. તો વ્યવહાર દ્રષ્ટિથી નામ ધારી છું એનો પુરુષાર્થ રૂપે શું આવે? જોવાનો પુરુષાર્થ તો કર્યો, જોયું, ઓળખ્યું. હવે વ્યવહાર દ્રષ્ટિથી નામ ધારી છું એ શું, એનો શું પુરુષાર્થ? તો કે એની પાછળ પ્રતિક્રમણ હોય, પ્રત્યાખ્યાન હોય, કારણ કે હવે એ જ રહ્યું છે. સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે કર્મની ભૂમિકા રહી છે તે પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની દોષો રહ્યા, જે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં શુદ્ધિકરણના પ્રોસેસમાં એ આવે છે. એ ભાગ આપણો જેટલો દોષ વાળો રહી જાય છે ને, એ આપણી ખામી છે, એના ધક્કા વાગે છે આપણને. ખ્યાલ આવ્યો? અપ્રત્યાખ્યાની દોષો એટલે કે જેના પ્રત્યાખ્યાન કરવા જેવા હતા, એટલે પ્રતિક્રમણ કરવા જેવા હતા, તો પ્રતિક્રમણ થતા નથી કે થયા નથી. બરાબર. એટલે પેલા અપ્રત્યાખ્યાની જાય પછી પ્રત્યાખ્યાની જાય, એટલે ભૂલ થઈ ગયેલી છે, ભૂલ જોવાઈ ગઈ છે કે ભૂલ થયેલી છે, પણ હજી એની શુદ્ધિકરણ પ્રક્રિયા થઈ નથી, હજી એની મજામાં જ છે. એટલે ડિસ્ચાર્જ પરિણામ છે ને, આપણે શું કરવાનું? કઈ નહીં, જોવાનું એને. ભીતને જોઈને આપણે તો જોઈ ખાલી, અટકવાનું નહીં. તો ના, એ તો અટકી જ જાય. ખબર પડી? હા, તમારા છોકરા તમારું માને નહીં તો શું કરે? એ તો વ્યવસ્થિત છે ને, દંડો લઈને ફરી નહીં વળે. બોલો ને. હા, જેવી રીતે એ લોકોને ફરી વળે એવું પોતાને ફરી વળવાનું. આરામથી જો જાતે કોઈ જાતે દંડો પણ માર્યો હોય પોતાની જાતને. એટલે આપણે જાણવું કે હજી આ માર ખાવાનો બાકી છે વધારે. આંખ ખુલતી નથી હજી. ત્યાં સુધી એન્જોય. બીજું શું? પોતે હેરાન થાવ ને બીજાને હેરાન કરો, એવું નહીં? એની પાસે ભોગવટો ભી છે ને સર. એ તો કોણ ભોગવટો તો કઈ, એટલે કઈ ભોગવટો જો લાગતો હોય તો બંધ થઈ જાય, એવું નથી? ભીત સામે આવીને રોક્યા નહીં તો માથું પછડાય, નાક ભટકાય, તો કેવું? પછી ભોગવટો છે ને, પછી જોયા કરે ભોગવટો જ છે. તો મોટો માર ખાવાનો બાકી છે, એટલે વેટ કરો. બીજું શું? દીપક આનંદજી બોલો. એમને એવું પૂછો ને કે તમને માર ખાવામાં રસ છે કે પછી જે કે કોઈને આધીનપણે થઈને નીકળી જવામાં રસ છે? આધીનપણે થઈને નીકળી જવામાં રસ છે. કેમ? તમે વેપારી લાગો છો. હા, વેપારી. વેપારી છો? હા, હવે ખબર પડી ગઈ મને, કારણ કે તમને આધીનપણે નીકળી જવા માટે તો તમે વ્યવહારમાં ને મોક્ષમાં બે સેફ થઈ ગયા. હવે આધીનપણું
એ જ્ઞાની પુરુષની આજ્ઞાને આધીન દેવું, અને એ આજ્ઞામાં વધુ ઝીણવટપૂર્વક એટલે કે એમાં આવતી રૂકાવટો મુશ્કેલીઓ એ બધી મુશ્કેલીઓમાંથી કઈ રીતે નીકળવું, કારણ કે આજ્ઞા ચૂકવનારા સંજોગો બહુ જ છે. હવે સંજોગો નથી ચૂકવતા પણ અંદર રહેલી જે બધી મશીનરીમાં જે બધી રેજીમેન્ટો પડી છે, બધી અણસમજણો કહો કે સમજે ગયા હતાની માન્યતાઓ, એ આપણને આજ્ઞા ચૂકાયા જ કરશે. તો એના માટે આપણે પુરુષાર્થ કરવા માટે કોઈ એવા પુરુષને ગોતવો કે જે આ રસ્તા પર પ્રયાણ કરતા હોય, અને એક એક વસ્તુને પૂછી પૂછીને આપણે ખાતરી કરતા જવું કે ભાઈ હવે આપણો અંદરથી બધો આ રોગ ધીરે ધીરે નીકળે ને શરીર જરા સારું થાય છે, જેમ દવા લેવાથી શરીરમાં બીમારી ઓછી થઈ જાય, પેઇન કિલરથી દુઃખ ઓછો દુખાવો ઘટે, એવી રીતે કોઈ એવા પુરુષને જોડે રાખો. એટલે કે એને એવું કહેવાય કે દાદા ભગવાન તો માથે છે જ, પણ આપણે સાથે કોઈને રાખવાની જરૂર છે એવું મને લાગે છે. અને એમાં આધીન પણ આવ્યું તો આધીન થનારનું કલ્યાણ પહેલું થાય, અને જેને આધીન થયા હોય એ જો કાચા પડે તો એનું જે થવાનું હોય તે થાય. એટલે ચોકસાઈ કરવાની કરી અને પોતાનું કામ કાઢી લેવા જેવું છે. દાદા ભગવાને આ આધીનપણા માટે ઘણી બધી વાતો કરી છે, પણ આજે સમયનું પરિવર્તન છે એટલે કશું બોલાય એવું નથી. ખ્યાલ આવ્યો તમને? એટલે આપણે દાદાને માથે રાખવાના, આજ્ઞા સમજવાનું, અને પોતાનું સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેસ થવો જ જોઈએ એટ એની કોસ્ટ. ભલે કદાચ મને કર્મના ઉદયોમાં થાપ ખાઈ જાઉં, પણ હું દ્રષ્ટિએ કરીને કે વિજ્ઞાનની સમજણે કરીને કોઈ પણ સંજોગોમાં કાચો ના રહું. પોઈન્ટ સમજાયું ને? હા સમજાયું સાહેબ. એટલે આ સમજણ પાકી કરવાની, આ વિતરાગી દ્રષ્ટિ પાકી કરવાની અત્યંત આવશ્યકતા બોલનારને પહેલી છે. પછી હું પણ તમને કહું છું કે જે વેદના મને છે તે તમને કહું છું, અને હું માનું છું કે આવી વેદના બધાને હોય જ, કે દાદાની વાત કેમ આપણા જીવનમાં વણાતી જાય સમજાતી જાય, કારણ કે આ સ્વયં ક્રિયાકારી જ્ઞાન છે. એટલે અપૂર્વ, તમે શું કહ્યું એનું, આવ્યા આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના. એટલે પોતાની માન્યતાઓને તાગી એને બાજુ પર મૂકતા જાઓ, અને દાદાની બધી સમજણોને ફિટ કરતા જઈએ એવું મને લાગે છે. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદજી. મેં એન્ટ્રી મારી લીધી છે પણ તમે આધીનપણાની વાત કહો એમને કઈક. એટલે આપણે શું કહીએ, આપણી અંતરાત્મા દશાને ખૂબ સમજવાની જરૂરત છે કે નિશ્ચય દ્રષ્ટિથી જોઈએ છે ખરા, પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં બધી અવસ્થાઓને જુએ છે. હવે એ અવસ્થાઓમાં ભૂલો દેખાય છે આપણી, કે જે નોર્માલિટી નથી. તો એ નોર્માલિટી એને કાઢવા માટે, એને રિપેર કરવા માટે વ્યવહાર શુદ્ધિનો ભાગ બાકી છે. એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિથી નામધારીશુની આજ્ઞા આપી છે. જે પુરુષાર્થની ભૂમિકા છે એ જોવાનો પુરુષાર્થ છે, અને એ શુદ્ધિકરણનો પુરુષાર્થ છે. તો ત્યાં એ પુરુષાર્થને સમજીને એમાં રહેવાનું છે. આપણે છેક લગી શું કીધું, કે જે ભૂલ થાય છે એનો આપણો ટેકો નથી, એના પ્રતિક્રમણ હોય, એના પ્રત્યાખ્યાન હોય, ને છેલ્લા પ્રાર્થના હોય કે દાદા આમાંથી બહાર નીકળવું છે, મને શક્તિ આપો, આખું ત્યાં સુધીનું હોય.
તો એ બધું થાય છે કે નહીં એ જોયા કરવાનું, ને એને પાછળ લાગી રહેવાનું. બરાબર. જય સચિદાનંદ. એક વર્ષ થયું જ્ઞાન લીધે, પણ વ્યવસ્થિત ની વાતો જ સાંભળી હતી, પણ આજે ખરેખર અનુભવ થયો કે મારી બુદ્ધિ જ બોલતી બંધ થઈ ગઈ. કે એટલે બુદ્ધિ એમ લાઈક બ્લેન્ક, સાવ ખબર જ કઈ ખબર જ ના પડે. ઓકે, મારો હેપી ફેસ જ હતો આજે આખો દિવસ, ભલે મને જવા ના મળ્યું એનું મને દુઃખ બી નથી, પણ મને ખાલી એ વસ્તુનું લાઈક સુખ થવા લાગ્યું કે મને વ્યવસ્થિત નો અનુભવ થયો આજે કે શું દાદાએ આપી દીધું છે. કરેક્ટ. એટલે વ્યવસ્થિત ની આજ્ઞા એ કહે છે કે આપણે સંજોગમાં ના આવી અને જવાબદાર શું કહેવાય ઓથોરિટીથી ના આવી, એટલે આપણે એને વ્યવસ્થિત સમજીને આગળ કોઈ આર્ગ્યુમેન્ટ ન કરતા એને આજ્ઞા રાખી અને એને ફોલો કર્યું, એ જ આપણી બહુ મોટી કમાણી છે. નહીં તો પછી હંમેશા આ દીક્ષાનો મતલબ શું થાય કે તમે ગુરુને દીક્ષિત થયા. ગુરુને દીક્ષિત થયા એટલે કે ગુરુની આજ્ઞામાં આવ્યા. એટલે આપણે અહીંયા આપણે કહે દાદાની આજ્ઞામાં આવ્યા. અને દાદાની આજ્ઞા શું કહે છે કે બને એ વ્યવસ્થિત. હવે આપણે જવું છે કરીને આપણે પૂછ્યું અને ત્યાંથી ના આવી, એટલે એને વ્યવસ્થિત કહીને બસ પછી. એટલે શું કહેવાય, પૂછવું તો પડે જ, કારણ કે આજ્ઞાધીન છો ને હવે. એટલે એમાં તમારે પૂછવાનું રહ્યું અને પૂછ્યું અને ત્યાં ના આવી, એટલે પછી એમાં પછી કોઈ આર્ગ્યુમેન્ટ રહે નહીં. અને આર્ગ્યુમેન્ટ કરી નહીં, એને ફોલો કર્યું અને એ આજ્ઞા પાડવાનો અંદર આનંદ આવે અને આવ્યો, એની કિંમત બહુ મોટી છે. એની કિંમત બહુ મોટી છે કે જેના આધારે આપણું આજ્ઞાનું દ્રઢ થતું જાય, પાકું થતું જાય. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે શીતલબેન ને સાંભળીએ. શીતલબેન બોલો. હા, જય સચ્ચિદાનંદ. એટલે બધી બહુ મોટી મોટી વાતો થઈ ગઈ, પણ આ વ્યવહાર દ્રષ્ટિથી હું શીતલ છું એટલે છે ને એવું થઈ જાય કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, પણ વ્યવહારને ચોખ્ખો કરવા એના ઉપર પુરુષાર્થ રહેતો નથી. ને બીજું એવું કે દેખાઈ તો જાય છે બધું, પ્રકાશમાં આવી તો જાય છે, પણ પછી આ મારાથી અભાવ તિરસ્કાર નથી કરવો તો એ થઈ જ જાય છે, એવું બોલીને બધું રક્ષણ બધું જે બધું અંદર થઈ જાય છે તે દેખાતું નથી, એવું ઘણું ઘણી બધી વાતોમાં એવી રીતનું રક્ષણ થઈ જાય છે. એટલે એક્ચ્યુઅલી આપણું જ્ઞાન શું કહે છે, ખબર પડી ને એટલે આપણને દેખાતું જાય. હા, એટલે જે પાસ્ટમાં થઈ ગયું તેને રિકોલ કરીને હવે એને ફિનિશ કરી દેવાનું. એટલે કે ત્યારે જે મારે જવાબ આપવાનો હતો એ નહોતો અપાયો, એને આજે યાદ કરીને જવાબ આપી દેવાનો. બિલેટેડ હેપી બર્થડે નથી કરતા, મિસ થઈ ગયું મારાથી, પણ એવી રીતે આપણે યાદ કરીને એ વિધિ પૂરી કરી દેવાની. એટલે જે વિધિ પૂરી નહોતી થઈ, અધૂરું રહી ગયું હતું અજાગૃતિમાં, પ્રમાદમાં, અણસમજણથી, તેને આજે ખ્યાલ આવતા એને પૂરું કરી દેવાનું. કારણ કે મેટર યાદ આવીને એટલે પેલું કે પેપર સાઇન કર્યા વગર ગયું હતું તે પાછું આવ્યું. પણ હવે આપણે ભલે મોડી તો મોડી પણ સાઇન કરી દીધી પાછી. બરાબર, એ ખ્યાલ આવ્યું. પ્રતિક્રમણ નું મહત્વ એટલે છે કે આપણે પછી આપણી સિગ્નેચર ભલે આમ રોંગ જગ્યાએ થઈ ગઈ પહેલા, પણ પછી આપણે પ્રતિક્રમણ કરીને રાઇટ કરીએ છીએ એવી રીતના. કારણ કે કેસ હજી ચાલુ છે, ઓપન છે તમારો કેસ. આપણો શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી કેસ ઓપન છે. હા, કુદરતમાં હજી તમારી એન્ટ્રી થઈ શકે. હા, પેપર તમે મોકલી દીધું, પેપર યાદ આવ્યું એટલે રિકોલ થયું,
તો રિકોલ થયેલા પેપર ને પાછું આપણે સાઇન કરીને મોકલી દેવા. લેટ એન્ટ્રી ફી લાગવી પડે ને એ બધું લાગુ પડે, પણ આપણું ગયું ખરું, મોડું મોડું પણ ગયું ખરું. હા હા, એ ખ્યાલ આવ્યો? હા બરાબર છે. કારણ કે જાગૃતિ સાથે આ થાય છે, એમને એમ નથી. આ જાગૃતિ સાથે એટલે કઈક ચુકાયેલું, ભૂતકાળમાં ચુકાયેલું પાછું એ પ્રકાશિત થાય છે, આપણા દર્શનમાં આવે છે. અને દર્શનમાં આવેલું હોય એને આપણે આવી રીતે રિપેર કરી દઈએ, જે ત્યારે આપવાનું રહી ગયું. જેમ દાદાએ શું કર્યું, બિઝનેસમાં વર્ષો પહેલા બેન એ બિઝનેસમાં હતા ત્યારે ક્વેશ્ચન ઓફ લાઈક આઈ બિલીવ 30-40-50 યર્સ એમને યાદ આવ્યું કે એક બિઝનેસમેન જોડે બધું ડીલિંગ કરેલું, પણ એના પૈસા આપવાના રહી ગયા હતા અને ત્યારના પૈસા કંઈક 1000-1500 જેવા કંઈક હતા. તો દાદાએ તો એમને આપ્યા, એ બોલાય એટલે તો બહુ આટલી મોટી પ્રોસેસ થઈ એમને બોલાવવામાં. કારણ કે દાદા કે મને નામ નથી ખબર, પણ આ આ એરિયામાં છે એમ કે. એ એરિયામાં આપણે મોકલ્યા અને એ કામ રિલેટેડ, એ બિઝનેસ રિલેટેડ બધા માણસોના નામ લેતા આવ્યા ને ફોન નંબર. ત્યારે તો બધી લેન્ડલાઈન હતી, આ મોબાઈલ ફોન નતા નહીં, એટલે બધાના નંબર લેતા આવ્યા ને નામ સાથે, અને બધું લિસ્ટ આપ્યું દાદાને કે દાદા આ લોકો છે આટલા. તો દાદા નામ વાંચતા ગયા વાંચતા ગયા કે હા આ આ આ ભાઈ આ નામ કઈક આવ્યું ને, તો કે હા ભાઈ અમને ફોન કરો એમ કે. પછી એમને ફોન કર્યો, એ ભાઈ આયા, બંને એકબીજાને ઓળખી લીધા. બોલો. એટલે પછી દાદા કે હાલો અમારું બાકી હતું એમ કે. દાદા એની કઈ જરૂરત નથી એમ કરીને. ના દાદા કે મારે બાકી હતું એટલે બાકી હતું. એથી કે મને તો યાદ બી નથી એમ કે. તમને યાદ નથી, પણ દાદા કે મને યાદ છે ને કે મારે તમને આપવાના હતા ને રહી ગયા હતા એમ કરી. પણ કહેવાનું છે એટલે આ શું બતાડે કે જે ભૂલ થયેલી તે યાદ આવી, ઓળખાયા વ્યક્તિ, તો આપણે વ્યવહાર કરી લઈએ. દાદાએ બોલાવીને વ્યવહાર કર્યો, આપણે તો યાદ આવ્યું ને આપણને ખબર પડી, તો એ વ્યવહાર ત્યારે કરી લઈએ કે જે અતિક્રમણ ત્યારે થયેલું, જેના પ્રતિક્રમણ નહોતા થયા તેના પ્રતિક્રમણ આજે કરી લઈએ. એટલે જ્યાં સુધી આપણો શ્વાસ ચાલે છે ત્યાં સુધી બધા આપણા કેસ ઓપન છે. બરાબર. યુ હેવ ચોઇસ ટુ કરેક્ટ. હા, એક વખત આંખ બંધ થઈ જાય ને પછી એ કેસને રિકોલ ના થાય. દીપાનજી તમારે કઈ કેવું છે શીતલબેન ને? હવે જે રીતે દીપક આનંદજી બધી વાત કરી ને પ્રતિક્રમણ ને આ તે, પછી એમને વચ્ચે પણ તમને બધા બે વખત પૂછ્યું કે આપણે આવી રીતે રિકોલ કરીને આ પ્રમાણે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. હવે મને એવું લાગે છે કે જેવી રીતે આ અતિક્રમણના પ્રતિક્રમણની વાત કરી ને, એવી રીતે તમે શું કહ્યું કે મને આવું થઈ જાય છે, મને અભાવ તિરસ્કાર થઈ જાય છે, એ તમે એટલે વ્યવહારમાં એ જ ભાષા બોલાય. તમે જે બોલ્યા કરેક્ટ છે, પણ આપણે જો જ્ઞાન મળ્યું હોય અને હું શુદ્ધાત્મા છું એનું આપણને ભાન થયું છે, તો આપણે વ્યવહારમાં એવું જ બોલવાનું, પણ અંદરથી એવું રાખવાનું કે આ જે અભાવ તિરસ્કાર થાય છે તે આ પડોશીને થાય છે. તમને પોઈન્ટ સમજાયું ને કે હું શુદ્ધાત્મા છું, પણ જે અભાવ તિરસ્કાર થાય છે, જે કંઈ પણ ભૂલો કરે છે, તે આ ફાઇલ નંબર 1 એટલે મારો પડોશી કરે છે. ખ્યાલ આવ્યો ને? ને આપણે જો એવી રીતે છૂટું જાણીએ, છૂટા છીએ અને એને છૂટા સમજીએ, તો એની ટ્રીટમેન્ટ પ્રોપર થાય. પછી પક્ષ લેવાનો ઓછો થઈ જાય. ના, પ્રોપર ટ્રીટમેન્ટ ફિનિશ, છેડો જ ફાટી ગયો, થઈ ગયું એટલામાં પ્રોપર થઈ ગયું, શુદ્ધાત્મા થઈ ગયા. અને આ પ્રદીપાનજી છે, હવે કાલે હવારે કે ભાઈ મને આ ગમે છે ને આ નથી ગમતું ને બધી બૂમાબૂમ કરે, તો આપણે છૂટા થઈ ગયા ભાઈ કહી શકીએ ને?
કે ભાઈ તમે કેમ ભાંજગણમાં પડ્યા છો, શું છે તમારે, અભાવ થઈ ગયો, કારણ કે કેમ અભાવ થયો તમને, શું હતું એમની જોડે, તમને અભાવ કરવાનું શું કારણ છે? તો કે ભાઈ એમનો વ્યવહાર બરાબર નથી. તો કે એ બોલે છે કે રેકર્ડ બોલે છે, એ તમને કેમ ભેગા થયા? તો કે તમે કઈ કશું કર્યું હોય તો તમને ભેગા કરે ને, ભેગા કરનાર કોણ છે? તો કે વ્યવસ્થિત છે. તો કે ખરેખર કોણ છે? તો કે શુદ્ધાત્મા છે. સંભાવ નિકાલ કરો ને, તમે આટલા સરસ માણસ થઈને અભાવ કરીને હું કા તમે માથા ફોડમાં પડ્યા છો? ચેપ્ટર ક્લોઝ કરો અહીંથી. અમે છીએ ને તમારી જોડે, દાદા ભગવાન છે, આવું સરસ વિજ્ઞાન છે, અમે તમારી જોડે છે, ગભરાશો નહીં. કે પણ જો હવે અભાવ ના કરતો ફરી વાર આ જરા અનુપ્રતિક્રમણ કરો, જો આ જ્ઞાન થી આવી જોતા શીખો, તમે કેટલા સરસ માણસ. પ્રોબ્લેમ સોલ્વ. હા, તમે પ્રોસેસ બતાવી પ્રદીપાનંદજી. મારું શું થાય કહું, ભૂલ દેખાય કે એકદમ ઝકારો થઈ જાય કે આ બરાબર છે, એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. પણ આ છૂટા પડીને જોવાની કે એ સમજણ ગોઠવવાની, આજ્ઞા ગોઠવવાનું, એ રહેતું નથી એમ. પણ એ નથી રહેતું તો એને આપણે જાણ્યું ને, તો આપણે પ્રેક્ટિસ તો કરવાની ને. એ તો મને ઘડિયાળ સ્કૂલમાં ભણતો હતો તો 12-12 યાદ નતા રહેતા, પણ ગોખી નાખતા હતા. પછી લખવાની પ્રેક્ટિસ હતી, પછી રહી ગયું. પછી પલાકા પૂછવાની સિસ્ટમ હતી, એટલે સ્કૂલમાં ટીચર બધું કરાવે એટલે પાકું થઈ ગયું. એ તો ગણિતમાં તે વખત આપણને આવડે કેવી રીતે ગણિત બધું, અને આ તો બધું સાયન્સ છે. દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન આ વિતરાગોનું વિજ્ઞાન છે. એટલે પ્રતિક્રમણ બી કરેક્ટ છે, પણ તમને જે પ્રતિક્રમણનો જેને બોજો લાગે છે માત્ર કંઈક ગરબડ છે. પ્રતિક્રમણ જે કરે છે તે આપણે નથી, અને અતિક્રમણ કરે છે તે આપણે નથી. પરંતુ આપણી હાજરીમાં જે બધી પ્રોસેસ થાય છે, જે કંઈ પણ બને છે, તે એને અંદર સમજણ પડે પૂર્વકનું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સમજણ પૂર્વકનું. આપણને ખબર પડે કે આ ખાડો છે અને મારા પગ ભાંગશે તો આપણે સાચવીને ચાલીએ કે નહીં. એવી રીતે જેમ જેમ આ સમજણ ખીલતી જશે કે અભાવ કોને થાય છે, હું કોણ છું, અભાવનું પરિણામ શું છે, આ 5 આજ્ઞા ચૂકે છે, એવું બધું જેમ જેમ બધું અંદર ફિટિંગ થતું જાય, કોઈ પણ હિસાબે મન વચન કાયા તે હું નથી જ. અને બીજું કે આ 5 આજ્ઞાથી જ મોક્ષ માર્ગ ખુલ્લો છે. એટલે કે મોક્ષે જવું હોય તો આ 5 આજ્ઞાનું વિજ્ઞાન જ હેલ્પ કરનારું છે. બાકીના બધા ટેકા જ્ઞાન છે. શું છે? ટેકા જ્ઞાન. અને 5 આજ્ઞા તે દાદા ભગવાન છે. હવે તમે મને કહો કે 5 આજ્ઞાને ઇમ્પોર્ટન્સ આપવું કે ના આપવું, શું કરવું? 100% આપણને સમજાયું આપણને સત્સંગમાં કે કોઈ પણ વસ્તુ હજુ શ્વાસ ચાલે છે પણ આપણે કરેક્ટ કરી શકીએ છીએ. એટલે એમણે અતિક્રમણનું પ્રતિક્રમણ કહ્યું. મેં એનાથી સેઠ તમે પેલું બોલ્યા હતા એ મને યાદ આવ્યું છે, મેં તમને એક્સપ્લેન કર્યું. એટલે દાખલો તો પૂરેપૂરો ગણવો પડશે ને કે નહીં ગણવું જોઈએ? આપણે ના ગણીએ તો શું થાય? કોના માર્ક કપાય? પેપરમાં જેને નથી લખ્યું એના કપાશે. સાહેબ નું શું જવાનું છે? તમને સમજ્યા ને? દાદા ભગવાને આ દાખલા ગણેલા કયા છે અને પોતે પોતાની જાત જોડે એમ પટેલ જોડે આ ડીલિંગ કરેલું છે, એટલે એ ડીલિંગ મને યાદ છે અને મને એ ગમે છે અને મને એમાં હું નિશંક છું. એટલે હું તમને કહું છું કે પહેલા છૂટા પડવું. શું કરવું? કે હું શુદ્ધાત્મા છું. પોતાની સીટ પર આવીએ અને પછી ડીલિંગ કરીએ તો કેવું રહે? પ્રોપર. હા, કારણ કે મન વચન કાયા તે હું છું એ જૂની માન્યતા છે. એ કામ કર્યા કરશે, જતી ના રહે, પણ જોડે જોડે આપણે શુદ્ધાત્મા છે તો સાચી જ વાત છે ને. તો આપણે આપણા સ્વરૂપમાં રહેવાનું ને. એ શું છે કે અત્યારે આ આખી રીત દાદા ભગવાને બતાવેલી છે, એ રીતને આપણે પૂરેપૂરી બધા જેમ જેમ નિમિત સંજોગો મળશે એમ સમજાતી જશે. તો મને ખબર છે કે કોઈ પણ સંજોગોમાં દુઃખ અડે જ નહીં. લાખ માણસો સામે આપણા વિરોધ કરનારા હોય, દંડા લઈને મારનારા હોય, તોય છેલ્લે આ જ્ઞાન શું કે જેને દંડા મારે છે
તે મારું સ્વરૂપ નથી, અને જે દંડા મારે છે તે મને મારનારો નથી, કારણ કે એ શુદ્ધાત્મા છે ને હું શું. પણ આ એક પ્રોસેસ છે કે કેવા કેવા ઉદયોમાંથી આપણે પોતે પોતાના સ્વરૂપમાં રહીને આપણે આ મન વચન કાયના સંજોગોમાંથી વિતરાગ ભાવે નીકળવાનું છે. એટલે કે જ્ઞાને કરીને કહો, જાગૃતિ પૂર્વક કહો, પુરુષાર્થ કરીને કહો, પણ એ વિજ્ઞાનની સમજ જ્યાં કાચી, કારણ કે આ કૃપાથી પ્રાપ્ત થયેલું છે, આ અક્રમ વિજ્ઞાન છે, અને આ એને માયની વચ્ચે ડિમાર્કેશન પડી છે, પછી એને મારું માનાય જ કેવી રીતે. આજે સમજો કે કોઈ વ્યક્તિ લપસી પડ્યો અને એને કોઈ જગ્યા પર ઇન્જરી થઈ, તો શરૂઆતમાં તો એવું જ બોલે ને, હું પડી ગયો, મને વાગ્યું, એવું જ બોલે ને. પણ પછી અવકાશ મળે પછી શું હોય, હું શુદ્ધાત્મા છું, તમને વાગ્યું, હું જુદો છું, અરે તમે બચી ગયા છો, બીજે કશે કશું થયું નથી. પછી તમે એની જોડે બધી વાતચીત કરો ને, ત્યારે બધું મનને બુદ્ધિને બધાને સમાધાન આપી શકીએ. પણ આપણે એની વાતમાં આવી જઈએ તો શુદ્ધાત્માની શું જરૂર છે ભાઈ? આ બધા લોકો મોજ મજા કરે જ છે ને, તો આપણે શુદ્ધાત્મા નું સુખ જોઈએ છે? આપણે આપણા સ્વરૂપમાં રહેવું છે કે આ અવસ્થામાં રહેવું છે? હવે અવસ્થાની જોડે આપણે ફસાણા છે, આ પૂર્વ ભવની બધી જે અજ્ઞાન સંગતિથી આપણે આની જોડે ફસાયા છે. હવે જે માણસને ખબર પડે કે હું ફસાયો છું, એ છૂટવાનો પ્રયત્ન કરે કે ના કરે? ડેફિનેટલી કરે. હા, આપણે કોઈ જગ્યાએ ફસાઈ ગયા તો એમાંથી નીકળવાનો રસ્તો ગોતીએ કે ના ગોતીએ? ગોતીએ જ. છેલ્લે વકીલને રાખીએ કે ના રાખીએ? હા, બધું કરીએ. હા હા, તો પછી હવે આ મન વચન કાયમ ફસાયા છે, તો આ જ્ઞાનેથી, જ્ઞાની પુરુષની કૃપાથી આપણને છૂટા પાડ્યા કે ભાઈ તમે શુદ્ધાત્મા છો, અને આ પાંચ આજ્ઞામાં રહેવાનું છે. અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરાવવાનું છે, એ જે ભૂલ કરે એની જોડે પ્રતિક્રમણ કરાવો. હવે આપણે આટલું જ કામ છે આપણું. હવે ફરી કોદ પ્રદીપાનંદજી, આટલું જ કામ છે, એવું ભૂલી જઈશું તો મારે દીપક આનંદજીને જ લાવવા પડે, કારણ કે હું તો એકવાર બોલી જાઉં પછી કશું યાદ ના આવે કે તમને કઈથી મારે, તમે કઈથી પૂછો છો. હું તો એટલું જાણું કે જો શુદ્ધાત્મા થયા, મોક્ષે જવું હોય તો શુદ્ધાત્મામાં રહેવાનું, અને આ જ્ઞાન મળ્યા પછી તમને શુદ્ધાત્મામાં ઇન્ટરેસ્ટ ના હોય અને રિલેટિવમાં ઇન્ટરેસ્ટ હોય તો પછી અવસ્થામાં રહ્યા કરવાનું. બરાબર છે, કારણ કે કોઈ રસ્તો તો સિલેક્ટ કરવો પડે કે નહીં કરવો પડે, બે વચ્ચે ના રહેવાય એવી રીતે. હા, એટલે કાં તો તમે જ્ઞાની ને સિન્સિયર થઈએ ધીરે ધીરે, આપણે દાદા કે ઉતાવળ નહીં કરવા, ધીરે ધીરે કરો, એક એક પગલા ભરો. ભલે તમને કૃપાથી મળ્યું છે, અમે તમને કહેતા નથી કે રાતની રાતમાં તમે મારા જેવા થઈ જાઓ, પણ રસ્તો મળ્યો છે તો જ્ઞાનીને કયા પ્રમાણે ચાલવું છે કે લોક સંજ્ઞાથી ચાલવું છે એ આપણે નક્કી કરવું પડે. હવે જો તમે દાખલા તરીકે, તમે અભાવ થયો, તિરસ્કાર થયો, જેને થયું એ કોનો વિભાગ છે? પેલા છૂટું પાડો, કોને થયું? આ શીતલને.